હેલો વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય સ્કૂલ ખોરદાની યુટ્યુબ ચેનલમાં સૌને હું આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ત્રિકોણમિતિનો ઉપયોગ અંતર ક્યાં તો ઊંચાઈ શોધવા માટે થાય છે, પરંતુ તે પહેલાં ત્રિકોણમિતિના જે સામાન્ય જે સૂત્રો છે એ આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે ત્રિકોણમિતિના જે સૂત્રો છે એ જોઈશું, ત્યારબાદ જે અલગ અલગ ખૂણાઓ છે એના માપ વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તો જે ત્રિકોણમિતિય વિધેયો છે એ ત્રિકોણમિતિય વિધેય વિશે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, કુલ 6 જેટલા ત્રિકોણમિતિય વિધેયો છે. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ, આ કુલ 6 જેટલા વિધેયો છે. તો આ 6 વિધેયો વિશે આપણે આજે અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ 6 વિધેયોના ખૂણાઓ તેમજ એના જે સૂત્રો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છીએ આપણે આ ભાગનો. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિનો પરિચય જોઈએ તો ત્રિકોણમિતિમાં કુલ 6 જેટલા વિધેયો છે. હવે ત્રિકોણમિતિનો જે ઉપયોગ છે એ ત્રિકોણમિતિનો ઉપયોગ આપણે કાટકોણ ત્રિકોણ આપેલ હોય ત્યારે કાટકોણ ત્રિકોણ પરથી કોઈ એક ખૂણાનું માપ આપી દીધું હોય અને તેના પરથી આપણે એની બાજુઓના માપ આપણે શોધી શકીએ છીએ, એટલે કે એનું અંતર અને ઊંચાઈ શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ એક કાટકોણ ત્રિકોણ આપી દીધો છે જે તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે આ કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ એક અહીં 90નો ખૂણો બનતો હશે. તે સિવાયના જે ખૂણા બે ખૂણાઓ બાકી છે, અહીં એક ખૂણો બનશે અને અહીં એક ખૂણો બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે બંને ખૂણામાંથી કોઈ પણ એક ખૂણો આપણે લઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈ શકો છો આ જે થીટામાં ખૂણો લીધો છે, તો અહીં થીટાની સામેની બાજુ જોઈએ તો એને કહીશું આ જે થીટાની સામેની બાજુ છે, અહીંથી જો જોઈશું તો આ જે થીટાની જે સામેની બાજુ દેખાય છે એને કહીશું આપણે સામેની બાજુ. ત્યારબાદ થીટાની જે બાજુમાં છે એને કહીશું પાસેની બાજુ, અને આ જે છે એ કાટકોણ ત્રિકોણમાંથી આને કહીશું આપણે કર્ણ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વસ્તુ જોઈ શકો છો, આ જે થીટા છે એની સામેની બાજુ, તેમજ આ જે છે પાછળની બાજુ, અને આ જે છે કર્ણ છે. હવે આપણે સાઇન થીટાનું જો સૂત્ર જોવું હોય તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે નોંધ કરી લેવાનું છે, જો સાઇન થીટા હોય તો થશે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. આ વસ્તુ તમે જોઈ શકો છો, સાઇન થીટાનું સૂત્ર થશે સામેની બાજુ છેદમાં કર્ણ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં જો આપણે નામકરણ કરીશું એ બી સી, તો આપણે લખીશું સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે કે એ બી, અને કર્ણ એટલે કે આપણે દર્શાવીશું એ સી, એટલે કે સાઇન થીટા ઇક્વલ ટુ એ બીના છેદમાં એ સી થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજું સૂત્ર છે કોસ થીટા. કોસ થીટા બરાબર સૂત્ર થશે પાછળની બાજુ છેદમાં કર્ણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જો નામકરણ કરીએ એ બી સી નામકરણ કરીએ તો કોસ થીટા બરાબર થશે પાછળની બાજુ છેદમાં કર્ણ. પાછળની બાજુ વિદ્યાર્થી મિત્રો અહીં બીસી છે અને કર્ણ છે એસી. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, ટેન થીટા લઈએ તો ટેન થીટા બરાબર સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, સામેની બાજુ છે એ બી, પાસેની બાજુ છે બી સી, એટલે કે આપણે દર્શાવીશું ટેન થીટા બરાબર એ બીના છેદમાં બી સી. અહીં આપણે દર્શાવીશું એ બી અને સી. વિદ્યાર્થી મિત્રો, અહીં એ બી સી સિવાય તમે કોઈ પણ મૂળાક્ષરો એ ટુ ઝેડમાંથી લઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું સૂત્ર જોઈએ કોટ થીટાનું. કોટ થીટા જે છે એ ખાસ યાદ રાખવાનું, કોટ થીટા જે છે એ ટેન થીટાનું વ્યસ્ત છે. તો આપણે દર્શાવીશું કોટ થીટા બરાબર પાછળની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે કે આનું આપણે વ્યસ્ત કરવાનું છે. તે જ રીતે સેક થીટા જે છે એ કોસ થીટાનું વ્યસ્ત છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. કોસ થીટા જે છે એ સેક થીટાનું વ્યસ્ત છે, એટલે કે એનું ઉલટું કરીશું એટલે કર્ણ છેદમાં પાછળની બાજુ થશે. અને કોસેક થીટા જે છે એ સાઇન થીટાનું વ્યસ્ત છે, એ ખાસ તમારે યાદ રાખવાનું છે. એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ જે છે એ સાઇન થીટાનું સૂત્ર છે, જ્યારે કોસેક થીટાનું સૂત્ર થશે કર્ણ છેદમાં સામેની બાજુ. તે જ રીતે ટેન થીટા જે છે એ કો થીટાનું વ્યસ્ત છે, એટલે કો થીટા બરાબર થશે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે કે ટેન થીટામાં છે સામેની બાજુ છેદમાં પાસેની, જ્યારે કો થીટામાં થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે કે તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે સાઇન થીટા જે છે એ કોસેકનું વ્યસ્ત છે, અહીં દર્શાવીએ છીએ આપણે સાઇન થીટા જે છે એ કોસેકનું વ્યસ્ત છે, એટલે કે આપણે આ રીતે દર્શાવીશું 1/ કોસેક થીટા. ત્યારબાદ કોસ થીટા જે છે
એ sec થીટાનું વ્યવસ્થા છે એટલે કે 1 upon sec થીટા લખીશું અને tan થીટા જે છે એ છે 1 upon cot થીટાનું વ્યવસ્થા છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે sin થીટા cosec નું વ્યવસ્થા cos થીટા sec નું વ્યવસ્થા અને tan થીટા જે છે એ cot નું વ્યવસ્થા છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રથમ 6 સૂત્રો છે એ તમને સમજ પડી ગઈ હશે અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ ABC માટે લીધું છે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ત્રિકોણ PQR માટે પણ લઈ શકો DEF માટે એટલે કે A થી Z મૂળાક્ષરમાંથી કોઈ પણ મૂળાક્ષર તમે લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે અહીં આપણે સરળતા ખાતર ABC ત્રિકોણ જ લઈ લીધો છે ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો ત્રિકોણમિતિના જે ઉપયોગી સૂત્રો છે એ થશે હવે પ્રથમ સૂત્ર છે tan થીટા બરાબર થશે sin થીટાના છેદમાં cos થીટા કરીશું એટલે tan થીટાનું સૂત્ર મળશે ત્યારબાદ બીજું સૂત્ર છે cot થીટા એ tan થીટાનું વ્યસ્ત હોવાથી આનું આપણે વ્યસ્ત લખીશું એટલે cos થીટાના છેદમાં sin થીટા તે જ રીતે sec થીટા જે છે એ cos થીટાનું વ્યસ્ત છે એટલે કે 1 upon cos થીટા લખીશું તે જ રીતે cosec થીટા જે છે એ sin થીટાનું વ્યસ્ત એટલે કે લખીશું આપણે 1 upon sin થીટા તે જ રીતે sin થીટા અને cosec થીટાનો જો ગુણાકાર કરીશું એટલે એકબીજાને વ્યસ્ત હોવાથી એનું ગુણાકાર 1 થશે તે જ રીતે cot થીટા અને tan થીટા એકબીજાને વ્યસ્ત હોવાથી એનો જો ગુણાકાર કરીશું તો એ જવાબ મળશે 1 તે જ રીતે cos થીટા અને sec થીટા બંનેનો ગુણાકાર કરીશું તો એ જવાબ મળશે આપણને 1 હવે વિદ્યાર્થી મિત્રો sin થીટાની 4 ઘાત ઓછા cos થીટાની 4 ઘાત હોય તો આપણે લખી શકીએ છે 1 - 2 sin² થીટા * cos² થીટા એ વિદ્યાર્થી મિત્રો તમારે સ્વીકારી લેવાનું છે તે જ રીતે બીજું સૂત્ર જોઈએ તો sin થીટાની 6 ઘાત - cos થીટાની 6 ઘાત હોય તો આપણે દર્શાવીશું 1 - 3 sin² થીટા * cos² થીટા તે જ રીતે વિદ્યાર્થી મિત્રો sec થીટા + tan થીટા એટલે કે આપણે દર્શાવીશું ઇક્વલ ટુ જો a ના છેદમાં b હોય તો sec થીટા ઓછા tan થીટા હોય તો b ના છેદમાં a થઈ જશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે અહીં પ્લસ છે અહીં માઇનસ છે તો a ના છેદમાં b હોય તો આપણે b ના છેદમાં a લખીશું તે જ રીતે sec થીટા + cot થીટા જો a ના છેદમાં b હોય તો cosec થીટા ઓછા cot થીટા ઇક્વલ ટુ થશે b ના છેદમાં a એટલે કે એનું વ્યસ્ત થઈ જશે તે જ રીતે sec થીટા + cos થીટા ઇક્વલ ટુ 2 હોય તો sec થીટાની n ઘાત + cos થીટાની n ઘાત ઇક્વલ ટુ 2 જ રહેશે તે જ રીતે sin થીટા + cosec થીટા ઇક્વલ ટુ 2 હોય તો sin થીટા + cosec થીટાની n ઘાત બરાબર પણ 2 થશે તે જ રીતે બીજું સૂત્ર જોઈએ tan થીટા + cot થીટા બરાબર 2 હોય તો tan થીટાની n ઘાત + cot થીટાની n ઘાત બરાબર પણ 2 જ રહેશે એ તમારે ખાસ યાદ રાખવાનું છે આ જે સૂત્રો છે એ આપણા MCQ માં પૂછાય કરે છે એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ જે ખાસ મહત્વના સૂત્રો છે નિત્ય સમો છે એ જોઈએ તો sin² થીટા + cos² થીટા = 1 થશે આ મેઇન સૂત્ર છે તે જ રીતે 1 + tan² sec² થીટા થશે અને 1 + cos² cosec² થીટા થશે આ જે છે આપણા ત્રણ મુખ્ય નિત્ય સમો છે અને એના પરથી જ બીજા નિત્ય સમો પણ બનશે અહીં sin² થીટા + cos² થીટા = 1 છે હવે જો sin² થીટાને કરતા બનાવીએ તો sin² થીટા બરાબર cos² થીટા બરાબરની બીજી બાજુ હશે એટલે 1 માઇનસ cos² થીટા થશે એટલે કે આ રીતે આપણે લખી શકીએ છીએ એટલે કે sin² થીટા = 1 માઇનસ cos² થીટા તે જ રીતે cos² થીટાને કરતા બનાવીએ તો cos² થીટા બરાબર 1 માઇનસ sin² થીટા થશે એટલે કે આ રીતે આપણે સૂત્ર લખી શકીએ છીએ તે જ રીતે આપણે અહીં 1 + cos 1 + tan² થીટા = sec² થીટા થાય એમાં જો tan² થીટાને કરતા બનાવીએ તો tan² થીટા = થશે sec² થીટા - 1 તે જ રીતે 1 બરાબરની બીજી બાજુ અથવા તો tan² થીટાના બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો sec² થીટા - tan² થીટા = 1 થશે તે જ રીતે 1 + cot² થીટા = cosec² થીટા એમાંથી જો આપણે cot² થીટાને જો કરતા બનાવીશું તો cosec² થીટા - 1 = cot² થીટા તે જ રીતે cosec² થીટાને બરાબરની બીજી cot² થીટાને બરાબરની બીજી બાજુ લઈએ તો થશે cosec² થીટા - cot² થીટા = 1 તો વિદ્યાર્થી મિત્રો આ જે નિત્ય સમો છે એ ખૂબ મહત્વના નિત્ય સમો છે આ જે છે એ ધોરણ 10 ધોરણ 11 અને ધોરણ 12 માં ખૂબ જ મહત્વના સૂત્રો છે તો વિદ્યાર્થી મિત્રો આ જે નિત્ય સમો તમારે આગળ સુધી યાદ રાખવાના છે જો તમે મેથ્સ કે તો ફિઝિક્સ લઈને જો આગળ ભણશો તો આજે બધા સૂત્રો તમારે કામ લાગશે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણમિતિનો ઉપયોગ ખૂબ મહત્વનો ચેપ્ટર છે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો હવે જ્યારે 90નો ખૂણો આપેલો કોટિકોણના માપ આપેલો હોય એટલે 0 થી 90નો વચ્ચેનો ખૂણો આપેલો હોય ત્યારે sin 90 - થીટા = cos થીટા થશે ખાસ યાદ રાખવાનું છે cot 90 - થીટા = tan થીટા થશે cosec 90 - થીટા = sec થીટા થશે
cos 90 minus theta equal to sin theta, tan 90 minus theta equal to cot theta, અને sec 90 minus theta equal to cosec theta થશે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ જઈએ તો એકબીજાના વ્યસ્ત વિધેય જોઈએ. તો sin theta નું વ્યસ્ત વિધેય cosec theta છે, cos નું વ્યસ્ત sec છે, અને tan નું વ્યસ્ત cot theta છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આગળ જઈએ તો sec square theta વત્તા cosec square theta equal to sec square into cosec square theta થશે. તે જ રીતે cot square theta minus cosec square cos square theta equal to cot square theta into cos square theta થશે. તે જ રીતે tan square theta into sin square theta equal to tan square theta into sin square theta થશે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આગળ જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં જોઈએ તો ત્રિકોણમિતિના જે મૂલ્યો કોષ્ટક જે છે એ કોષ્ટક બનાવવા માટે રીત છે. સૌપ્રથમ આપણે 0 થી 4 એકડા લખીશું, 0 1 2 3 અને 4. ત્યારબાદ લાસ્ટ અંક 4 આવે છે એટલે કે 4 વડે દરેકને આપણે ભાગી દઈશું, એટલે કે ભાગ્યા 4 કરીશું. આ રીતે ભાગાકાર કરીશું અને તે જ રીતે આ દરેકે દરેકને આપણે વર્ગમૂળમાં મૂકી દઈશું. અને જો ભાગ જતા હોય એને ભાગ જોડે અહીં ભાગ જાય છે એટલે જોડાઈશું, તે જ રીતે અહીં ભાગ જાય છે તો જોડાઈશું, અને ત્યારબાદ વર્ગમૂળ કાઢીશું એટલે આપણને જે કિંમત મળશે એ આપણી હશે અલગ અલગ ખૂણા 0 30 45 60 90ની જે કિંમતો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો સાઇન 0 ની કિંમત મળશે આપણને 0, સાઇન 30 ની કિંમત મળશે 1/2, સાઇન 45 નું 1/√2, સાઇન 60 ની કિંમત √3/2, સાઇન 90 ની કિંમત 1. એ જ રીતે કોસ ની કિંમત કોસેક સેક ટેન અને કોટ ની કિંમત અલગ અલગ આપી દીધી છે. એ અલગ અલગ અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ જે અલગ અલગ ખૂણા માટેના જે મૂલ્યો છે એ ખૂબ મહત્વના છે. વિદ્યાર્થી મિત્રો જે વિસ્તરણના જે દાખલાઓ છે જ્યારે આપણને જ્યારે કોસ 30 ની કિંમત આપી હોય તો કોસ 30 ની કિંમત આપણે મૂકવી પડશે. અહીં તમે જોઈ શકો છો કોસ 30 ની કિંમત √3/2, તે જ કોસ 45 હોય તો 1/√2, તે જ કોસ 60 હોય તો આપણે 1/2 મૂકીશું, કોસ 90 હોય તો 0 મૂકીશું. એ જ રીતે કોસેક 0 કોસેક 30 કોસેક 45 કોસેક 60 કોસેક 90 સેક 0 સેક 30 સેક 45 સેક 60 સેક 90. એ રીતે તમે અલગ અલગ ત્રિકોણમિતિ વિધિઓના અલગ અલગ ખૂણા માટે પણ અલગ અલગ મૂલ્યો છે એ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સૌપ્રથમ તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે સૌપ્રથમ આપણે સાઇનની જ ફક્ત મૂલ્ય યાદ રાખવાનું છે. તો સાઇન 0 કિંમત 0 હશે, સાઇન 30 1/2, સાઇન 45 1/√2, સાઇન 60 √3/2, અને સાઇન 90 1 છે. ત્યારબાદ હવે કોસની જો કિંમત શોધી હોય તો અહીંથી આપણે ઉલટું લખી દઈશું, એટલે કે સૌપ્રથમ આપણે આ જે 1 છે 1 અહીં લખીશું, ત્યારબાદ √3/2 ને આપણે લખીશું, ત્યારબાદ 1/√2 ને આપણે લખીશું, ત્યારબાદ 1/2 ને લખીશું અહીં, ત્યારબાદ 0 જે છે ને આપણે અહીં લાસ્ટમાં લખીશું. હવે સાઇન પરથી આપણે કોસની કિંમત શોધી શકીએ છીએ. અને હવે આ જે 2ની મૂલ્ય નક્કી થઈ જાય ત્યારબાદ આપણે સાઇનના છેદમાં કોસ સાઇનના છેદમાં કોસ કરીશું, સાઇન થીટા છેદમાં કોસ થીટા એટલે કે ટેન થીટાની કિંમત મળશે. વિદ્યાર્થી મિત્રો સાઇનના છેદમાં કોસ એટલે ટેન મળશે, તે જ રીતે સાઇનની વ્યસ્ત એટલે કોસેક મળશે, કોસની વ્યસ્ત એટલે સેક મળશે, ટેન પરથી આપણે કોટની કિંમત મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ફક્ત આપણે સાઇનની કિંમત યાદ રાખીશું તો વિદ્યાર્થી મિત્રો એના પરથી આપણે બધી જ કિંમતો મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રથમ ભાગ જે છે પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ ભાગમાં આપણે ફક્ત સૂત્રો લીધા છે. આ બધા સૂત્રો ખૂબ મહત્વના છે અને આ પ્રકરણના ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રો તમારે તમારા નોટબુકમાં લખીને તમારે આ સૂત્રો બધા તૈયાર કરવાના રહેશે. આભાર.